ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો ધોરણ સાત વિષય સામાજિક વિજ્ઞાન પાઠ એ પાઠ એમાં વિદ્યાર્થી મિત્રો તમારો પાઠ સાત પ્રાદેશિક સંસ્કૃતિનું ઘડતર પાઠ સાત પ્રાદેશિક સંસ્કૃતિનું ઘડતર જુઓ વિદ્યાર્થી મિત્રો પેજ નંબર ફોર્ટી વન પેજ નંબર ફોર્ટી વન ફોર્ટી વનના પેજ ઉપર વિદ્યાર્થી મિત્રો ભારતના મુખ્ય શાસ્ત્રીય નૃત્યો ભારતના મુખ્ય શાસ્ત્રીય નૃત્યો અહીંથી આપણું ચલાવવાનું બાકી છે ચાલો વિદ્યાર્થી મિત્રો તો આપણે ભારતના શાસ્ત્રીય નૃત્યો વિશે ચર્ચા કરીશું ભારતીય સંસ્કૃતિનું એક વિશિષ્ટ અંગ તેના શાસ્ત્રીય નૃત્યો છે આ શાસ્ત્રીય નૃત્યો ધર્મ સાથે સંકળાયેલા રહેતા આપણે ભારતના પ્રમુખ એટલે કે મુખ્ય શાસ્ત્રીય નૃત્યો વિશે જાણીશું પ્રથમ અંદર આપેલું છે પ્રથમ શાસ્ત્રીય નૃત્ય છે કથક તમે નામ પણ સાંભળ્યું હશે તો કથક શબ્દ કથા પરથી ઉતરી આવ્યો છે લાઇન દોરી છે મેં એ તમે દોરી દેજો એટલે તમને ઓબ્જેક્ટિવમાં કામ આવે કથક શબ્દ કથા પરથી ઉતરી આવ્યો છે કથાકાર કથાકાર એટલે જે કથા કહે છે એને આપણે શું કહીએ છીએ કથાકાર કથાકાર પોતાના હાવભાવ અને સંગીતથી કથાને અલંકૃત કરતા હતા એક કથક નૃત્ય માટે વિદ્યાર્થી મિત્રો એક જાણીતી ઉક્તિ છે એ ઉક્તિ કઈ છે કથન કરે શો કથક કહાવે કથન કરે શો કથક કહાવે જે કથા કહે એને કથક કહેવાય આમ ખાસ કરીને પંદરમી અને સોળમી સદીમાં કઈ સદીમાં પંદરમી અને સોળમી સદીમાં ભક્તિ આંદોલનના પ્રચારને કારણે ઉત્તર ભારતમાં કથકનો ખૂબ વિકાસ થયો કઈ સદીમાં અને ક્યાં કથકનો ખૂબ વિકાસ થયો તો પંદરમી અને સોળમી સદીમાં ભક્તિ આંદોલનના પ્રચારને કારણે ઉત્તર ભારતમાં કથકનો ખૂબ વિકાસ થયો કથકના વિષયોમાં કોની વાત આવે છે તો કથકના વિષયોમાં રાધા અને શ્રીકૃષ્ણની કથાઓનો સમાવેશ થાય છે અને જેને આપણે શું કહીએ છીએ રાધા શ્રીકૃષ્ણની કથાઓને આપણે રાસલીલા શું કહીએ છીએ આપણે રાસલીલા કહીએ છીએ નેક્સ્ટ પેરેગ્રાફ મુગલ બાદશાહોના સમયમાં કથક નૃત્ય રાજદરબારોમાં રજૂત હતું રાજાના દરબારમાં કથક નૃત્ય કરવામાં આવતું મુગલ રાજાઓ હતા ત્યારે જ્યાં એ વિશિષ્ટ નૃત્ય શૈલીના રૂપમાં વિકાસ પામ્યો હતો પંદરમી સોળમી સદી બાદ કથક પરંપરાઓમાં વેચાયું અને આ પરંપરાને જે પરંપરામાં કથક વહેંચાયું એને શું કહેવાય છે તો એને ઘરાના કહેવામાં આવે છે અને આ બે પરંપરાઓમાં જયપુર શહેરનું નામ છે અને લખનઉ પણ જયપુર અને લખનઉનો સમાવેશ થાય છે ઓગણીસમી સદીમાં અવધના નવાબ એટલે કે અવધના રાજા વાજીદ અલી શાહે પોતાના દરબારમાં કથકને આશ્રય આપી અને કથકની કલાને પુનર્જીવન ફરીથી એને શરૂ કરી પુનર્જીવન આપ્યું હતું એ ઉપરાંત કથક ભારતના કયા કયા રાજ્યમાં થાય છે તો કથક પંજાબ હરિયાણા જમ્મુ કાશ્મીર બિહાર અને મધ્યપ્રદેશ સુધી વિસ્તર્યું ભારતને નેક્સ્ટ ભારતને સ્વતંત્રતા મળ્યા પછી કથકને કેટલા નૃત્યોમાં સ્થાન મળ્યું તો છ શાસ્ત્રીય નૃત્યોમાં સ્થાન મળ્યું આજે પણ કથક આપણી ભારતીય સંસ્કૃતિનું અભિન્ન અંગ બની ગયું છે ચાલો વિદ્યાર્થી મિત્રો કથક વિશે ફરીથી વાંચી લઈએ વાંચો તમે મારી સાથે કથક કથક શબ્દ કથા પરથી ઉતરી આવ્યો છે કથાકાર પોતાના હાવભાવ અને સંગીતથી કથાને અલંકૃત કરતા હતા કથન કરે સો કથક કહાવે ઉક્તિ જાણીતી છે ખાસ કરીને પંદરમી અને સોળમી સદીમાં ભક્તિ આંદોલનના પ્રચારને કારણે ઉત્તર ભારતમાં કથકનો ખૂબ વિકાસ થયો કથકના વિષયોમાં રાધા અને શ્રી કૃષ્ણની કથાઓ જે રાસલીલા કહેવાતીનો સમાવેશ થતો મુઘલ બાદશાહોના સમયમાં કથક નૃત્ય રાજદરબારોમાં રજૂ થતું જ્યાં એ વિશિષ્ટ નૃત્ય શૈલીના રૂપમાં વિકાસ પામ્યો પંદરમી સોળમી સદી બાદ કથક પરંપરાઓમાં વહેંચાયું આ પરંપરાને ઘરાના કહેવામાં આવે છે આ બે પરંપરાઓમાં જયપુર અને લખનૌનો સમાવેશ થાય છે ઓગણીસમી સદીમાં અવધના નવાબ વાદિ અલી શાહે પોતાના દરબારમાં કથકને આશ્રય આપી આ કલાને પુનર્જીવન આપ્યું હતું કથક પંજાબ હરિયાણા જમ્મુ કાશ્મીર બિહાર અને મધ્યપ્રદેશ સુધી વિસ્તર્યો સ્વતંત્રતા મળ્યા પછી કથકને છ શાસ્ત્રીય નૃત્યોમાં સ્થાન મળ્યું આજે કથક ભારતીય સંસ્કૃતિનું અભિન્ન અંગ ગણાય છે હવે જુઓ વિદ્યાર્થી મિત્રો શાસ્ત્રીય નૃત્યોમાં બીજું જોઈશું કથકલી નૃત્ય કયું જોઈશું કથકલી નૃત્ય વિદ્યાર્થી મિત્રો તમે કથકલી નૃત્યો બરાબર છે આપણા અહીંયા પણ શેરીઓમાં કથકલી નૃત્ય તમે જોયું હશે હવે જુઓ અહીં તમને કથકલી નૃત્યનું ચિત્ર પણ આપેલું છે કથકલીના નૃત્યમાં રંગબેરંગવી કપડાં પણ પહેરવામાં આવતા હોય છે બરાબર છે આ શેનું ચિત્ર છે કયા નૃત્યનું એવું પણ તમને પૂછાય તો તમે શું લખો એમાં કથકલી નૃત્યનું આ ચિત્ર છે એના વિશે આપણે વિસ્તૃત માહિતી મેળવીશું ચાલો જુઓ કથકલી નૃત્ય કથકલી એ કયા રાજ્યની નૃત્ય પરંપરા છે તો કથકલી એ કેરળ રાજ્યની પરંપરા છે કયા રાજ્યની છે કેરળની નૃત્ય પરંપરા છે તેનો શાબ્દિક અર્થ શું થાય છે તેનો શાબ્દિક અર્થ નાટ્ય વાર્તા થાય છે અભિનય એ આ નૃત્યનો આત્મા છે એમાં અભિનય કરવામાં આવે છે અભિનય ઉપરાંત રંગભૂષા અને વેશભૂષા પણ ખૂબ મહત્વની ગણાય છે એમાં વિવિધ રંગના કપડાં પહેરવામાં આવતા હોય છે સાત્વિક રાજસી અને તામસી ગુણો ધરાવતા પાત્રો મુજબની કલાઓની રંગભૂષા હોય છે પાત્રો કથકલી તમે નૃત્ય જોતા હશો શેરીઓમાં આવે ત્યારે કે જે નૃત્ય કરે છે એ બોલતા નથી પણ પોતાના ચહેરાના હાવભાવથી આપણને બધું બતાવે છે તો એ પાત્રો બોલતા નથી પરંતુ પોતાના હાવભાવથી જ એ શું કરે છે બધું અભિવ્યક્ત કરે છે ફરીથી આપણે જોઈએ કથકલી નૃત્ય વાંચો કથકલી એ કેરળની નૃત્ય પરંપરા છે તેનો શાબ્દિક અર્થ નાટ્ય વાર્તા થાય છે અભિનય એ આ નૃત્યનો આત્મા છે અભિનય ઉપરાંત રંગભૂષા અને વેશભૂષા પણ ખૂબ મહત્ત્વની ગણાય છે સાત્વિક રાજસી અને તાનસી ગુણો ધરાવતા પાત્રો મુજબની કલાકારોની રંગભૂષા હોય છે પાત્રો બોલતા નથી પરંતુ પોતાના હાવભાવથી જ અભિવ્યક્તિ કરે છે ચાલો હવે આપણે જોઈશું જાણવા જેવું આ પ્રાદેશિક નાટ્ય પ્રકાર નવમી તથા દસમી સદીમાં કુટ્ટિયાતમ નામક સંસ્કૃત નાટ્ય પરંપરામાંથી ઉતરી આવ્યો છે હવે વિદ્યાર્થી મિત્રો શાસ્ત્રીય નૃત્યનો પ્રકાર આપણે ભણીશું ત્રીજો છે મણિપુરી નૃત્ય મણિપુરી નૃત્ય એ પૂર્વ ભારતમાં આવેલ મણિપુર રાજ્યની ઓળખ છે બરાબર તો દરેક માટે રાજ્ય પણ આપેલું છે કથકલીમાં કેરળ રાજ્ય હતું અને મણિપુરીમાં કયું રાજ્ય છે મણિપુર રાજ્ય છે મણિપુર રાજ્યના લોકો દરેક ઉત્સવ પ્રસંગે આ નૃત્ય કરે છે મણિપુરી નૃત્યમાં મણિપુરી નૃત્યમાં શરીરની ગતિ ધીમી હોવાથી તેનો ભારતના અન્ય નૃત્યોથી અલગ માનવામાં આવે છે મણિપુરી નૃત્યના બે પ્રકાર છે કયા બે પ્રકાર છે મણિપુરી નૃત્યના લાસ્ય અને ટાંડો કયા બે પ્રકાર છે લાસ્ય અને વિદ્યાર્થી મિત્રો પેજ નંબર ફોર્ટી ટુ જુઓ ફોર્ટી ટુ ઉપર તમને મણિપુરી નૃત્યનું ચિત્ર પણ આપેલું છે બરાબર આ મણિપુરી નૃત્યનું પિક્ચર છે હવે આપણે થોડું મણિપુરી નૃત્ય વિશે જાણવા જેવું જોઈએ જુઓ મણિપુરી નૃત્ય વિશે જાણવા જેવું મણિપુરી નૃત્યના વિકાસમાં અઢારમી સદીના રાજા ભાગ્યચંદ્રએ મુખ્ય ભાગ ભજવ્યો તેમણે નૃત્ય શૈલીના પાઠ્યપુસ્તક સમાન ગોવિંદ સંગીત લીલા વિલાસ પુસ્તક લખ્યું હતું બરાબર ચાલો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે વાંચી લઈશું મણિપુરી નૃત્ય પાછું આગળનું પેજું મણિપુરી નૃત્ય મણિપુરી નૃત્ય એ પૂર્વ ભારતમાં આવેલ મણિપુર રાજ્યની ઓળખ છે મણિપુરના લોકો દરેક ઉત્સવ પ્રસંગે આ નૃત્ય કરે છે આ નૃત્યમાં શરીરની ગતિ ધીમી હોવાથી તેને ભારતના અન્ય નૃત્યોથી અલગ માનવામાં આવે છે મણિપુરી નૃત્યમાં બે પ્રકાર છે અને મણિપુરી નૃત્ય વિશે જાણવા જેવું પણ એમાં સમાવેશ કરી શકાય તો મણિપુરી ચોખ્ખું તમને વંચાશે પેલી આગળની થોડી છાપ આવી છે મણિપુરી નૃત્યના વિકાસમાં અઢારમી સદીના રાજા કોણ હતા ભાગ્યચંદ્રએ મુખ્ય ભાગ ભજવ્યો તેમણે નૃત્ય શૈલીના પાઠ્યપુસ્તક સમાન ગોવિંદ સંગીત લીલા વિલાસ પુસ્તક પણ લખ્યું બરાબર ચાલો વિદ્યાર્થી મિત્રો તો એ ટોપિક આપણો અહીં પૂરો થાય છે હવે આપણે વિદ્યાર્થી મિત્રો ભરતનાટ્યમ એના વિશે પણ આપણે ચર્ચા કરી લઈએ નૃત્યનો પ્રકાર છે ભરતનાટ્યમ ભરત મુનિ દ્વારા રચિત નાટ્યશાસ્ત્ર ગ્રંથ ભારતના શાસ્ત્રીય નૃત્યો પર લખાયેલ મહાન ગ્રંથ છે તો નાટ્યશાસ્ત્ર ગ્રંથની રચના કોણે કરી હતી ભરત મુનિએ કરી હતી જુઓ વિદ્યાર્થી મિત્રો અહીં તમને ભરતનાટ્યમનું ચિત્ર આપેલું છે પરીક્ષામાં એવા તમને પ્રશ્ન બી પૂછાય કે આ ચિત્ર એ એ કયા નાટ કયા નાટકનું છે બરાબર છે તો ભરતનાટ્યમનું ચિત્ર કયા શાસ્ત્રીય નાટ્યનો આ પ્રકાર છે એવો પણ પૂછાય તો આ ભરતનાટ્યમનું ચિત્ર તમને આપેલું છે જુઓ મણિપુરી સોરી ભરતનાટ્યમ ભરતમુનિ દ્વારા રચિત નાટ્યશાસ્ત્ર ગ્રંથ ભારતના શાસ્ત્રીય નૃત્યો પર લખાયેલ મહાન ગ્રંથ છે આ સિવાય અભિનવ અભિનય દર્પણ નામના ગ્રંથના રચયિતા નંદિકેશ્વર હતા તો ફરીથી અભિનય દર્પણ ગ્રંથના રચના કોણ હતા રચયિતા કોણ હતા નંદિકેશ્વર અથા અથવા નંદિકેશ્વરે કયો ગ્રંથ રચ્યો હતો અભિનય દર્પણ એ પણ ભારતના અગત્યના શાસ્ત્રીય નૃત્ય તરીકે ભરતનાટ્યમની વિશદ ચર્ચા એમણે કરી છે તમિલનાડુના તાંજોરમાં ભરતનાટ્યમ નૃત્યનો વિકાસ થયો ભરતનાટ્યમ નૃત્યનો વિકાસ ક્યાં થયો હતો તો તમિલનાડુના તાંજોર જિલ્લામાં ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે ભરતનાટ્યમ વિશે માહિતી મેળવીએ ભરત મુનિ દ્વારા રચિત નાટ્યશાસ્ત્ર ગ્રંથ ભારતના શાસ્ત્રીય નૃત્યો પર લખાયેલ મહાન ગ્રંથ છે આ સિવાય અભિનય દર્પણ નામના ગ્રંથના રચયિતા નંદિકેશ્વરે પણ ભારતના અગત્યના શાસ્ત્રીય નૃત્ય તરીકે ભરતનાટ્યમની વિષદ ચર્ચા કરી છે તમિલનાડુના તાંજોરમાં ભરતનાટ્યમ નૃત્યનો વિકાસ થયો હતો તો વિદ્યાર્થી મિત્રો અહીં હું તમારું પાઠ એ પૂરું કરું છું